સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાપર મહાકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે સવારથી માય ભક્તોની મંદિર ખાતે ઘસારો જોવા મળ્યો હતો. તો માય ભક્તો દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિ મુજબ આજે બેસતા વર્ષની સાથે નવા વર્ષની શરૂઆત થાય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપર ખાતે આવેલ વર્ષો પુરાણો અને સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રાંતિજ સહિત તાલુકામાંથી તથા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બરોડા, સુરત સહિતના મોટા શહેરોમાંથી પણ હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા. તો વહેલી સવારથી જ મંદિર સહિતના સંકુલમાં માય ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. તો દૂર દૂરથી આવેલ માય ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો વહેલી સવારથી જ સાપર મંદિર ખાતે માય ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દૂર દૂરથી આવેલ માય ભક્તોએ વર્ષના પ્રથમ દિવસે જ શ્રી મહાકાળી માતાના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. સાપર મહાકાલી મંદિર ટ્રસ્ટ મહાકાલી મંદિરનું સંચાલન કરે છે, જેમાં હું પણ એક મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું. માતાજીના હજારો ચમત્કાર છે, એક બે નહીં પણ હજારો ચમત્કાર છે, અને ગામમાં તાલુકામાં નહીં પણ પરદેશ સુધી ચમત્કાર માતાજીના થાય છે. માતાજી આધરાજૂર છે અને દેવોમાં શંકરાચાર્ય જેવા મહારાજો પણ અહીં આવી ગયેલા છે. શંકરાચાર્યનો એક દાખલો ટોકવા જેવો છે. શંકરાચાર્ય અહીં આવ્યા ત્યારે કહેતા આવી પીઠિકાઓ તો મેં બહુ જોઈ, પીઠિકા સાચી હોય હું માનવા તૈયાર નથી. થોડી વાર પછી એમનો દંડ ખેંચ્યો, દંડ ખેંચ્યો એટલે તો દોડતા દંડની પાછળ પાછળ અંદર ગયા. અંદર ગયા પછી સાષ્ટાંગ પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કરીને બહાર આવ્યા પછી એટલે કહ્યું કે ભાઈ હું કહેતો તે વાત બિલકુલ ખોટી છે, આ પીઠિકા સાચી છે અને એનું પ્રૂફ તમારું હું અંદર બેઠો હતો પણ કહું કે બહાર છોટા પડ્યા હતા એમ બધાએ કહ્યું હા. પછી વીજળી અને કાટકો થયો તો હા કે આ પીઠિકા સાચી છે, એનો આ પુરાવો છે. અને હવે હું 3 દિવસ સુધી સોપડમાં રહીશ અને સાબરમતીનો હાથમતી પ્રસંગ ઘર પર સ્નાન કરી અને માતાજીની પૂજા કરી અને 3જા દિવસ પૂરો કરી હું મારા જળ કે દ્વારકા જઈશ. એ સિવાય વિદેશના પણ ચમત્કાર છે. વિદેશના મારા ગામના લગભગ 85 જણા છે અને મારા સમાજના તો 200-250 જણા છે. એમાં એક કાલિદાસ ભાઈ કહીને હતા, એમને ગાડીની બ્રેક ફેલ થઈ એટલે તો એ માતાજી કરીને બૂમ પાડી તો એ બ્રેક તો ફેલ ગઈ પણ એમ હતું કે 2-4-5-10 જણા મરી જશે, હું તો બચવાનો જ નથી. પણ એ બચી જ્યાં કોઈ મરી બી ના ગયું અને એક્સિડન્ટ નહીં પણ સલામત જગ્યાએ જઈને ગાડી ઊભી રહી, નહીં તો બ્રેક ફેલ થતી સામે સાધન બી હતું એટલે એક્સિડન્ટ થયા વગર છૂટકો જ નહોતો. પણ એ બી એક માતાજીનો પુરાવો છે ને આજે અહીં આવું એટલે વાત યાદ કરીને આંખોમાં આંસુ બી સારતા હોય છે, એવા બી પુરાવા છે. બીજું માતાજીની મંદિરની બાજુમાં વોસ, એ વોસવાળો પુરાવો આજે જીવન છે. 600 વર્ષ પુરાણી આ કથા છે. 600 વર્ષ પહેલાં અહીં થોરી લોકો પડ્યા હતા ટોપલાવાનોની, તો રાત્રે ગંદકીને એવું કરતા એટલે ગામવાળાએ કહ્યું કે ભાઈ આ બધું ગંદકીને એવું કરો એ બરાબર, વ્યાજબી નથી. વ્યાજબી એ કે જ્યારે વ્યાજબી એ કહેવાય કે જ્યારે માતાજી સાચી હોય તો વોસ લીલા થાય તો અમે માનીએ કે આ વાત સાચી છે અને માતાજી આધરા જોશે. આ લોકો એમ કરી સૂઈ ગયા અને રાત્રે જોયું તો વોસ લીલા થયા, પાનો લીલો થયો, પાનો ફૂટવા મળ્યા. પછી તો એ માતાજી આગળ નમી પડ્યા, ગામ લોકોને ભેગા કર્યા કે આ આધરાજૂર શક્તિ છે, અમે નતા માનતા અને નતા વિચારતા, એ તમારે જે કોઈ દંડ કરવો હોય એ મન કરો તમે સંમત છે અને સ્વીકારી લઈએ છીએ. બધાએ કહ્યું ભાઈ દંડની જરૂર નથી, પણ તમે ભૂલ કરી એ તો માતાજીને જોવાની, અમારો કોઈ એ જ નથી. એટલે આજે એ 600 વર્ષનો પુરાવો છે. 600 વર્ષમાં તો 25 કિલોમીટર વોસ પથરી છે અને આજે જે પોઝિશન છે એની પોઝિશનમાં જ રહેશે. 25 વોસ સુકાઈ જવાને કાઢી નાખીએ તો બીજા એટલા ફૂટશે. એટલે એ બી એક પુરાવો જીવતો અને જાગતો છે. પણ કહેવા જઈએ તો ઘણા બધા ઘણા બધા દાખલાઓ છે. પણ માતાજીને દિન પ્રતિદિન બાદ વસ્તી આવશે એમાં એક ભાઈ આણંદથી આવતા હતા અહીં, એમને કીધું કે તમે શું ડાંટ્યું છે કે પૂનમો ભરો છો? એટલે ભાઈ જોડે લઈને આજથી મુંય હું ડાંટ્યું છે એ તારા જોવાની જરૂર નહીં, પણ આપણે બંને ઓટલા ઉપર બેસીએ. એટલે બહાર ઓટલો હતો, એ વખત ઝાડ હતું ને ઓટલા નીચે બેઠા બેઠા પછી હોય જે કેવું આપણે બે ઉઠીએ
એટલે કે તમારા મને કશું કહેવાની જરૂર નહીં, આટલી બધી પબ્લિક આવશે એટલે હું કદાચ ગોડવું, પણ આ બધા તો ગોડા નહીં હોય કે ના ના વાત સાચી છે, આ શક્તિ આ જાજુર છે. અને મને બી આપણો વાઇબ્રન્ટ જેવું થતું હતું એટલે માતાજીના પરચાસે જ એવા અનેકો પરચાસે બેસતા વર્ષના દિવસે આટલી બધી પબ્લિક આવે. આજે તો કદાચ 1,00,000 પબ્લિક આવી હવા પબ્લિક આવી હશે તો એ કોઈને વાગ્યું તૂટ્યું કોઈ એક્સિડન્ટ થયો એવું કશું બન્યું નથી. એટલે માતાજી જાગતી જોડશે અને ગમે તે માણસનું મનમાં જે હોય તે પૂરું કરે છે અને દરેકની આશા સફળ નીકળે છે. જય માતાજી. આજે હું અહીંયા પવિત્ર ધામ સાપડમાં ઊભો છું. મારું નેટિવ એટલે મારું વતન અહીંયા પ્રાંતિજ છે અને હું દર વર્ષે મહાકાળી માતાના દર્શન કરવા આવું છું. મહાકાળી એ મારા કુળદેવી છે અને હું આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સર્વિસ કરું છું, પણ દર વર્ષે હું અહીંયા ફરજિયાત કુળદેવીના દર્શન કરવા માટે આવું જ છું. કારણ કે એમના પરચા બી સારા છે અને ઘણા બધા ચમત્કાર છે, પણ કુળદેવી હોય એટલે આપણે દર્શન તો કરવા જ જોઈએ. દર વર્ષે નવા વર્ષમાં આપણે એમના દર્શન કરવા જ જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કુળદેવીના દર્શન તો કરવા જ જોઈએ. હું અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મહાકાળી માતાના કમ્પાઉન્ડમાં, મંદિરના કમ્પાઉન્ડમાં ઊભો છું અને અહીંયા તમે જે જુઓ છો પાછળ એ વાંસ છે, એનો પણ એક ઇતિહાસ છે અહીંયા લખેલો જ છે. એ ઇતિહાસ તમે જાણશો તો 600 વર્ષ જૂના વાંસ છે અને અત્યારે હાલ લીલા એકદમ જોરદાર લીલોતરી સાથે તમને દેખાય છે. તો માતાજીને આપણે પ્રાર્થના કરીશું કે એક મહામારી કોરોનામાંથી પણ આપણે બહાર નીકળ્યા છીએ, હવે ફરી એક કોરોનાની મહામારી હવે આવે નહીં. અને આજે નવા વર્ષમાં આપણે એ પ્રાર્થના કરીને જ જઈશું કે હવે આપણા કોરોનાની અંદરથી બહાર નીકળ્યા છે તો બધા સ્વસ્થ રહે, સારા રહે અને બધા એન્જોય કરે, એન્જોયફુલ. જય માતાજી. પહેલાં તો આજના પ્રસંગે બેસતા વર્ષના દિવસે સૌ ZS TVને વતીથી હું બધાને નવા વર્ષના સાલ મુબારક પાઠવું છું. આજનો જે પ્રસંગ છે એમાં મહાકાળી માતાના મંદિરે જે સાપડના અંદર અમે દર્શને આવ્યા છીએ અને જે આપના માધ્યમથી જે હવનના દર્શન થઈ રહ્યા છે એ હવનના દર્શનમાં અમે હરેક વખતે પાછલા લગભગ હું એમ કહું કે 50 વર્ષથી માતાજીના દર્શને અમે બેસતા વર્ષના દિવસે આવીએ છીએ, માતાજીના આશીર્વાદ લઈએ છીએ. અમારી કુળદેવી છે મહાકાળી માતા અને ચમત્કારિક માતાજી છે અને ઘણા લોકોના ત્યાં ઘણા કામો થયેલા છે. આશા એમની બહુ અમર હોય છે, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે અને શ્રદ્ધાના કારણે જે લોકો બી સાપડના અંદર દર્શને આવે છે એમાં કોઈ પણ વ્યક્તિ હોય એમાં કુળદેવીનો પ્રશ્ન નહીં, પણ એ વસ્તુના અંદર માતાજીનો ચમત્કાર એટલો છે કે જે ચમત્કાર આજે બી તમે ટીવીના માધ્યમથી જુઓ તો એટલું બધું મહેરામણું ઉમટેલું છે કે જે વસ્તુનો અપરંપાર છે. તો માતાજીના સાનિધ્યમાં બધાના આશીર્વાદ એમના મળે છે અને બધા સુખ સંપન્ન થાય છે. અને જે બી નવા વર્ષના અંદર માતાજીના દર્શને સાંપળ આવે છે એવું કહેવાય છે કે એ આખું વર્ષ એમનું સુખમય મંગલમય જાય છે અને એમનો પરિવાર સુખી સંપન્ન રહે છે અને માતાજીની અસીમ કૃપા મહાકાળી માતાજીની સાંપળની રહેશે જે અમારા પરિવાર ઉપર છે અને માતાજીનો ચમત્કાર છે. અને અમારા એડવાન્સમાં નૂતન વર્ષ અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું તથા પ્રાંતિજ કેળવણી મંડળ પરિવાર વતી મારા સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને તમામ ગ્રામજનોને મારા દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર જિલ્લાને, સમગ્ર પ્રાંતિજ શહેરના નગરવાસીઓને, મારા વડીલોને દીપાવલીની અને નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન. પ્રભુ આવનાર વર્ષ સુખમય, નિર્ભયુ અને દીર્ઘાયુ બક્ષવાવાળું મળે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું તથા આપણા માનવંતા પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ ફરીથી સોને કે ચીડિયા અને પ્રગતિ કરે, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે નવા વર્ષની અપેક્ષા અને પ્રાર્થના કરું છું. ફરીથી તમામને નૂતન વર્ષના અભિનંદન. જય હિન્દ, જય ભારત.
ZS ટીવીના માધ્યમથી હું વિભાષ એન પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમના સર્વ દાદા દાદીઓ અને મારા તરફથી દિવાળીની શુભકામના પાઠવું છું. નૂતન વર્ષમાં પણ આપ સૌ વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો તેવી શુભકામના અમારા સૌ તરફથી આપને પાઠવું છું. નમસ્કાર. નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ તથા આપ સૌને દીપાવલીનું આવતું નવું વર્ષ સુખદાયી, ફળદાયી તથા સમૃદ્ધિ તરફ આગળ વધે તથા આવતું વર્ષ દરેક માટે સારું સ્વાસ્થ્ય રહે તેવી હું પરમાત્માની પ્રાર્થના કરું છું. બજાર સમિતિ પ્રાંતિજ તરફથી તથા સભ્યાટ સલાલના હરાજીમાં ભાગ લેતા ખેડૂત ભાઈઓને પોષણક્ષમ ભાવો મળી રહે તથા બજાર સમિતિમાં કોઈ તકલીફ ન પડે તેનું અમે ખાતરીપૂર્વક સહકાર આપીશું. અને બીજું કે અમારા સ્ટાફ તરફથી ખેડૂત ભાઈઓને હરાજીમાં પણ સારો એવો ભાવ મળી રહે તેના માટે અમે પ્રયત્નશીલ રહીશું અને સારા એવા ભાવ પોષણક્ષમ મળી રહે તે માટે બજાર સમિતિ પ્રાંતિ તરફથી અમે સહકાર આપવા બંધાયેલા છે. અને એકવાર ફરીથી આવતું નવું વર્ષ દરેક ખેડૂત ભાઈઓ માટે, વેપારી ભાઈઓ માટે તથા અન્ય માટે પણ સારું રહે તે હું પરમાત્માની પ્રાર્થના કરું છું. જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ.
આજથી જ અને તલોદ વિધાનસભા મતવિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજ શહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષને હું પ્રાર્થના કરું છું. આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ ભણાવાલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ. હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા જીએસ ટીવીના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. પંચાલ દિનુબેન પી સિમલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સિમલિયા ગ્રામ પંચાયત ગામ સિમલિયા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9481858891. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. ચંપકલાલ જે પુરોહિત, મેનેજિંગ ડાયરેક્ટર, એમઆઈ અલોયસ પ્રિવેટેડ લિમિટેડ, તલોદ ઉજેડિયા રોડ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન. જાલાદીનું શીડી દિનભા જાલા ગામ વાવડી તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 63 53 48 71 98. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન.
આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. શ્રી દક્ષાબેન પ્રકાશ સીજાલા, પ્રમુખ તલોદ નગરપાલિકા, ગામ તલોદ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 9903471978. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા પ્રયાણ કરી રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દીપાવલીના આગમનના અવસરે સૌ દેશવાસીઓ તેમજ ગુજરાત અને ઈડર વડાળી વિધાનસભાના સૌ લોકોના નવા વર્ષ શુભ અને ફળદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.